આમ તો સ્વાગત તમારા જિલ્લામાં છે એટલે હું તો સૌભાઈ યજમાન છું, પરંતુ ભારતીય જનતા પાર્ટીના જિલ્લા કાર્યાલયમાં આવ્યો છું એટલે આપ સૌનું સ્વાગત છે. બે દિવસથી સોમનાથના દર્શન કરીને અલગ અલગ જિલ્લાના હું પ્રવાસી છું. જે રીતે કાર્યકર્તાનો ઉત્સાહ અને ગામે ગામ જે રીતે લોકો મડકાભેર સ્વાગત કરી રહ્યા છે એ જોતાં ચોક્કસપણે હું કહી શકું કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા ખૂબ મજબૂત છે, અતિ ઉત્સાહમાં પણ છે અને આવનારા દિવસોના ઇલેક્શનમાં પૂરી તાકાત સાથે લડીને જીતી જવાની માનસિકતા પણ બનાવી દીધી છે. આજે કેન્દ્રમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. મોદી સાહેબે લગભગ 400 જેટલી યોજનાઓ જાહેર કરી છે, એમાંથી ઘણી બધી યોજનાઓ ચૂંટાયેલો કાર્યકર્તા નહીં હોય તો પણ એ લાભાર્થીઓને લાભ અપાવી શકે એના માટેની પણ અમે વ્યવસ્થા કાર્યકર્તાઓ સાથે થાય અને કેવી રીતે કામ કરવું જોઈએ એની કેટલીક માહિતી અમે શેર કરી છે. એના દ્વારા વધુ લોકોને લાભ આપી શકાશે. ગુજરાતના આદરણીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ સાહેબ દ્વારા પણ ઘણી બધી યોજનાઓ લોકોના હિતમાં, ખેડૂતોના હિતમાં જે જાહેર થઈ છે એનો પણ લાભ લોકો મળે એના માટે પણ કાર્યકર્તાઓ માધ્યમ બને એ પણ અમારી ત્યાં કાર્યકર્તાઓને વિનંતી હતી. અને હું ચોક્કસપણે એવું માનું છું કે કાર્યકર્તા જ્યારે સક્રિય થાય છે ત્યારે પરિણામો મેળવે છે. એ તાકાતના આધારે બે વાર ભારતીય જનતા પાર્ટી એ ગુજરાતમાં 26માંથી 26 સીટ એ જીતી શકી છે. આ ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના કાર્યકર્તાઓની તાકાત છે. સાથે સાથે આજે એક આનંદની વાત છે કે સ્વચ્છતામાં આજે ગુજરાતમાંથી 4 શહેરો સિલેક્ટ થયા છે, અમદાવાદ, બરોડા, સુરત અને રાજકોટ. આ 4 શહેરો સ્વચ્છતામાં અમને ક્રમ પ્રાપ્ત કરે છે. હું સૌ આ ગુજરાતના શહેરો જેમણે સ્વચ્છતાને અવધિત રાખી છે એમને બધાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આપ સૌ પણ અવારનવાર અમારું ધ્યાન દોરતા હોય છો, કોઈ જગ્યાએ કંઈ કરવા જેવું રહી જતું હોય તો પણ ધ્યાન દોરતા હોય છો. તમે સતત તમારા સંપર્કમાં છો બધા આપનો આભાર પણ માનું છું. અને આપ કંઈક સૂચન કરવા માંગતા હોય કે કંઈક પૂછવા માંગતા હોય? સર, એક વર્ષથી આપણે જૂનાગઢ મહાનગરપાલિકાનું જનરલ ઇલેક્શન થયું, 55 જેટલી સીટો આવી ભાજપની, ખૂબ જ જોરદાર બહુમત થયું, પરંતુ ત્યાર પછી જે વિકાસ છે થયો, જે કામ થયો આપણે જોયા છે એના રસ્તાઓ આપ પોતે આવ્યો છો, તો ખૂબ જ ઘણી બધી તકલીફો છે પાણીને લઈને, રસ્તાને લઈને, સફાઈને લઈને, તો એના માટે કંઈક કરો એવી અમારી વિનંતી છે, સરકારમાં રજૂઆત કરો. આવનારા દિવસોમાં રોડ અને પાણીના બંને પ્રોબ્લેમ અને એ સિવાયની પણ જે નાની મોટી મુશ્કેલીઓ છે એને પ્રાયોરિટીમાં લઈને અમે સરહદ કરશું. મેં આવતા વીકમાં જ જિલ્લા અધ્યક્ષને, મહામંત્રીઓને અને બંને ચૂંટાયેલા ધારાસભ્યો કે એક મંત્રી પણ છે એમાં, એમને પણ ઘણી આગળ બોલાવ્યા છે. અમે એના પ્રશ્નોનું નિરાકરણ કરીશું અને જે વિકાસની અપેક્ષા જૂનાગઢના લોકો રાખી રહ્યા છે પૂર્ણ થઈ. સર, એવી વાત વાયરલ થઈ છે સોશિયલ મીડિયાની અંદર કે ભાજપના એક હોદ્દેદાર જે છે ચૂંટણી ફંડમાંથી બંગલો બનાવ્યો, તો આવી કોઈ ફરિયાદ મારી પાસે આવી નથી. 2017ની વિધાનસભામાં 30 વર્ષ બાદ કોંગ્રેસની સીટ આવી જૂનાગઢ વિધાનસભામાં, બરોબર છે? ત્યારે જૂનાગઢ મહાનગરપાલિકાના ભાજપના સંગઠનને ભાજપે મૂકેલો ઉમેદવાર પસંદ નહીં હોય, અથવા જે જૂનાગઢના મતદારો છે એ પરિવર્તન ઈચ્છતા હશે, જે કાંઈ પણ કારણ મહાનગરમાં ખોટ ગઈ જેને હિસાબે કોંગ્રેસ જીતી, થોડા સમય પછી સંસદનું ઇલેક્શન આવ્યું ત્યારે મહાનગરે ખોબડે ધોબડે મતાય, ત્યારે ક્યાંક ને ક્યાંક સંગઠન ઘણી વખત કોંગ્રેસની સાથે રહીને ચૂંટણી લડે છે, ક્યારે કોંગ્રેસની સામે રહીને લડે છે. શું કહેશો સાહેબ જ્યારે જૂનાગઢના સંગઠનની વાત આવે છે? જો કોઈ પણ વ્યક્તિ શહેરની વાત કરો છો, જી હા, જૂનાગઢ શું જૂનાગઢ વિધાનસભા બોલ્યો ને, જૂનાગઢ વિધાનસભા, કોઈ પણ ઇલેક્શનમાં જીતવા અને હારવાના